થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. આંબાઉ ગામ સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામીના રૂમમાંથી ડુપ્લિકેટ ચલણી નોટો પ્રકરણમાં પકડાયેલ પ્રવીણ ચોપડા સાથે ડુપ્લિકેટ નોટ મામલે અગાઉ 10 જેટલા ગુનાઓ પોલીસમાં નોંધાયેલ હતા અને તેની ધરપકડ પણ કરાઈ હતી. અગાઉ રાજસ્થાન અને મુંબઈ પોલીસના હાથે પણ તે ડુપ્લિકેટ નોટ મામલે પકડાયો હતો. વારંવાર નકલી નોટના કેસમાં ફસાતો હોવા છતાં પ્રવીણ ચોપડાએ ડુપ્લિકેટ નોટમાં પોતાના બંને પુત્રોને સામેલ કરી દીધા હતા અને બંને પુત્ર જ ખેડા જિલ્લાના અંબાવ સુખીની મુવાડીમાં વડતાલ સંચાલિત સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી રાધારમણના રૂમમાં નકલી નોટ છાપતા હતા. 35 વર્ષ જૂના આ આશ્રમમાં રાધારમણ સ્વામી છેલ્લા 4-1 વર્ષ અગાઉ મંદિર નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે 4 વર્ષ બાદ પણ આ કામગીરી પૂર્ણ થઈ નહીં હતી. છેલ્લા 2 મહિનાથી આંબાવ ગામમાં સુરતના લોકોની અવર જવર અને તેમનું રહેવાનું વધી ગયું હતું. દરમિયાન રવિવારે સવારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આંબાવ પહોંચી હતી અને રાધારમણ સ્વામી અને તેના સેવકની અટક કરી હતી. સ્વામીના રૂમમાંથી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાનું મશીન, કલર પ્રિન્ટર અને રૂપિયા 2000 દરની રૂપિયા 70 લાખ ઉપરાંતના કિંમતની ચલણી નોટ કબજે કરી હતી. સુરતમાંથી નકલી નોટનો જથ્થો પકડાયા બાદ તેનું પગેરું ખેડાના અંબાવ સુખીની મુવાડીમાં આવેલા મંદિર સુધી નીકળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ મંદિરમાં દરોડા પાડ્યો હતો. ડુપ્લિકેટ નોટ બનાવનાર માસ્ટરમાઇન્ડેડ પ્રવીણ જયરામ ચોપડા છે, જ્યારે પ્રવીણના 2 પુત્રમાં કાળુ પ્રવીણ ચોપડા અને પ્રદીપ પ્રવીણ ચોપડા ખેડામાં સ્વામી મંદિરના સાધુ રામરમણ સ્વામીના રૂમમાં ડુપ્લિકેટ નોટ છાપતા હતા. DCBએ ઝેરોક્સ મશીન, લેઝર પ્રિન્ટર, CPU, નોટનું સ્કેનિંગ જપ્ત કર્યું છે. કલર ઝેરોક્સ મશીનમાં 1 પેજમાં રૂપિયા 2000 દરની 10 નોટો છાપી કટિંગ કરતા હતા. ડુપ્લિકેટ નોટનું છાપકામ નવરાત્રિથી ટોળકીએ શરૂ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 1,26,000 નોટ છપાઈ હતી. ડુપ્લિકેટ નોટો બપોરે અને મોડી રાત્રે છપાતા હતા. 5-10 લાખની નોટો પ્રવીણ અને તેના પુત્રએ સુરતમાં માર્કેટમાં વટાવી હોવાની વાત પણ સામે આવી રહી છે. ડુપ્લિકેટ નોટોમાં પ્રવીણ ચોપડા અને રાધારમણ સ્વામીનો મોટો ભાગ હતો. બાકીના સાગીરતો ડુપ્લિકેટ નોટોમાં અડધો હિસ્સો હતો. સુરત શહેરમાં જે ચલણી નોટો નકલી બનાવવા બાબતની ગુનાખોરી થતી હોય છે તે ઉપર ધ્યાન આપી અને આ પ્રકારની કોઈ બાતમી મળે કે એવી કોઈ ગુનાખોરી જો ધ્યાને આવે તો એની એક્શન લેવા બાબતે પોલીસ કમિશનર સાહેબ તરફથી મળેલી સૂચનાઓ અને સર્વેલન્સના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચને થોડા સમય પહેલાં ક્રાઇમ બ્રાન્ચના ACP સરવૈયા સાહેબના એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીને આધારે વર્કઆઉટ કરી અને એક ચલણી નોટ, નકલી ચલણી નોટો બનાવવાનો મોટો જથ્થો પકડેલ છે. આ સમગ્ર ઘટનામાં સૌ પ્રથમ મળેલી બાતમીના આધારે પ્રતિક નામના એક ઈસમને ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવ્યો હતો. એને પકડતાની સાથે જ એની પાસેથી લગભગ 4,06,000ની નકલી ચલણી નોટો મળી આવી હતી, જેમાં તમામ નોટો 2-2 હજાર રૂપિયાના દરની નોટો હતી. એ પ્રતિકને પકડી અને એની પૂછપરછ કરતાં એને મળેલી બાતમીના આધારે સરથાણા વિસ્તારમાંથી ધરપકડ એની કરવામાં આવી હતી. એને પકડી અને પ્રાથમિક પૂછપરછ કરતાં તેને પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે આ સમગ્ર નોટો છાપવાની અંદર અન્ય ઇસમો પણ સંકળાયેલા છે, જેમાંથી મળેલા નામોના આધારે અને એમને બીજા સર્વેલન્સના આધારે એમના લોકેશન વગેરે ચેક કરતા એમાંના 3 ઇસમો, જેમાં નામ છે એક પ્રવીણ જયરામભાઈ ચોપડા, બીજા છે કાળુ પ્રવીણભાઈ ચોપડા અને ત્રીજા છે મોહન માધવ વાધુરડે, આમાંથી પ્રવીણ અને કાળુ એ પોતે સગા પિતા પુત્ર થાય છે, તેમને પણ સુરત શહેર વિસ્તારમાંથી જ શોધી કાઢવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી અલગ અલગ, જેમાં પ્રવીણ પાસેથી લગભગ 19 લાખ, કાળુ પાસેથી લગભગ 15 લાખ
અને મોહન પાસેથી લગભગ 12 લાખ જેટલી ચલણની નકલી નોટો મળેલી હતી, જે તમામ પણ 2000ની ચલણી નોટો હતી. આ સાથે જ આ સમગ્ર નોટો છાપવા માટે કઈ જગ્યાનો ઉપયોગ થયો હતો અથવા તો કોણ આમાં સંકળાયેલું હતું તે બાબતની પણ વિગતે પૂછપરછ કરતા ખેડા જિલ્લાના અંબાવ ગામ પાસે આવેલા એક મંદિરમાં જેનું અત્યારે હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે તેની રૂમની અંદર આ બધાએ સાથે મળી અને તેમાં તે મંદિરમાં જ રહેતા એક સાધુ પણ એમની સાથે સંકળાયેલા હતા. એ લોકોએ સાથે મળીને લગભગ 1 કરોડ રૂપિયા જેટલી ચલણી નોટો છાપી હતી, જેમાં છાપવા માટે મોટાભાગે સ્કેનિંગ કરી અને પ્રિન્ટિંગથી એનો ઉપયોગ કરેલો હતો અને આ તમામ 2000ના દરજ્જાની નોટો હતી. તો તાત્કાલિક એ જગ્યાએ પણ છાપો મારી અને ત્યાંના ક્રાઇમ બ્રાન્ચની ટીમો મોકલી અને ત્યાંથી પણ જે સાધુનું નામ છે રાધારમણ સ્વામી એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી લગભગ 50 લાખ રૂપિયા જેટલી ચલણી નોટો પણ મેળવવામાં આવી છે. આમ કુલે આ 5 આરોપીઓને અટક કરી અને 1,26,000 રૂપિયાની 1 કરોડ અને 26,00,000 રૂપિયાની લગભગ 5,013 નોટો મેળવવામાં આવી છે અને આમ આ ચલણી નોટો છાપવાનો અને એને સર્ક્યુલેટ કરવાનો એક મોટા ક્રાઇમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમની પ્રાથમિક પૂછપરછની અંદર હજી આમની સાથે સંકળાયેલા બીજા ઈસમોના નામ પણ મળેલા છે, જેમની તપાસ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત એમને અગાઉ પણ જો કોઈ આવા ગુના કરેલા હોય અથવા તો અગાઉ આવી છાપ નોટો છાપી અને ક્યાંય સર્ક્યુલેટ કરેલી હોય તે તમામ બાબતની અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે. આમાં જે એક આરોપી છે નામે પ્રવીણભાઈ જયરામ ચોપડા, જે અગાઉ આ રીતના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે અગાઉ અત્યાર સુધી લગભગ 10-15 જેટલા ચલણી નોટોના જ ગુનાઓમાં પકડાયેલા છે અને છેલ્લે અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનામાં એ હજી ફરાર હતા, એની અંદર એમને પકડવાના બાકી હતા. તો જે ગુના સબબ પણ એમની ધરપકડ કરવામાં આવશે અને આ જે ષડયંત્રમાં જે મુખ્ય એક ભાગ તરીકે એમનો ખૂબ જ અગત્યનો રોલ રહેલો છે અને એમને આ નોટો કેવી રીતે છાપવી, કઈ જગ્યાએ છાપવી અને આમાં કોને કોને સાથે લેવા તે તમામ બાબતોનું પણ એમના તરફથી આની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ આમાં મળી રહ્યું છે. કામરેજના વેપારીનો પુત્ર પ્રતિક ચોવટિયા ડુપ્લિકેટ નોટ વેચવા માટે નીકળ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળતા કાર અટકાવતા 2000ના દરની 203 ડુપ્લિકેટ નોટ 4.6 લાખની મળી હતી. સરથાણાથી પ્રવીણ ચોપડાને પકડી 2000ના દરની 960 નોટ, ત્યાં પછી પ્રવીણના પુત્ર કાળુ પાસેથી 2000ના દરની 750 નોટ તેમજ મિત્ર મોહન પાસેથી 2000ના દરની 600 નોટ મળી હતી. 2005માં દેવસ્વામીને આ જમીન ગામના દિનેશ પટેલ, મોહન પટેલ વેચાણમાં આશ્રમ બનાવવા આપી હતી. દેવસ્વામી અને રાધારમણ સ્વામીએ આ જમીન ભાગમાં રાખી હતી. 2005માં અમરનાથ યાત્રામાં થયેલા ગોળીબારમાં દેવસ્વામીનું નિધન થયું હતું, જેથી રાધારમણ સ્વામીને કબજો જમાવી લીધો હતો. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. પાંડેસરાની લક્ષ્મીનગરમાં રહેતો અનુજ રામચંદ્ર પાલ પોતાના કામ અર્થે સીએનજી પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સવાર 2 અજાણ્યા ઈસમો તેમના હાથમાંથી મોબાઈલની સ્નેચિંગ કરી પલાયન થઈ ગયા હતા. ભટાર રોડ પર સુંદર એપાર્ટમેન્ટમાં રહેતો ભરત વિનોદભાઈ ગોયલ જોબ વર્કનું કામ કરે છે, જે પોતાના કામ અર્થે ઉધનામાં આવેલ ગોગા પેલેસ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક સવાર અજાણ્યા ઈસમો તેમના હાથમાંથી મોબાઈલની સ્નેચિંગ કરી પલાયન થઈ જતા ઉધના પોલીસમાં ફરિયાદ થવા પામી હતી. પુણા ગામમાં રહેતો અમિત સુદાની અને દિવ્યેશ ઉર્ફે અનિલ ચોવટિયાને લાખોમાં ઠગાઈ આચરી છે. નાના વરાછામાં રહેતો અને હેન્ડવર્કનો ધંધો કરતા ઘનશ્યામભાઈ ભાલાળા પાસે જોબ વર્કનું કામ કરાવી લઈ મોબાઈલ અને દુકાન બંધ કરીને ફરાર થઈ જતા પુના પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. વરાછાની તાપીબાગ સોસાયટીમાં રહેતો નૈતિક લાખાણી વિષ્ણુનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક સવાર ઈસમોએ તેના હાથમાંથી મોબાઈલની સ્નેચિંગ કરતા વરાછા પોલીસમાં ફરિયાદ થવામાં આવી હતી. લસકાણાની
રાજ રેસિડેન્સીમાં રહેતા આશીષ વાલજીભાઈ ગોધાણી સાથે મોટા વરાછાની વિશ્વનાથ સોસાયટીમાં રહેતા વિજય મનસુખભાઈ રાખોલિયા સાથે રૂપિયાની લેતી દેતી થઈ હતી, જેમાં બંને વચ્ચે કોઈક મામલો ખેંચતાણ ચાલતા વિજયે આશીષને પૈસા આપી દે તેમ કહી રૂપિયા 2,50,000 ચેક લખાવી દીધો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો, જે મામલે ફરિયાદીએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.